છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા પલાસણી ગામ પાસેની અશ્વિન નદી ઉપરના અધૂરા પુલને ફરી બનાવવાની માંગણી કરી છે અશ્વિન નદી ઉપર દેડકી આંબલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબ ડ્રેઇન અને રોડ બનાવવાની માંગણી કરાતા મંજૂરી આપી દીધી છે પરંતુ સરકાર દ્વારા અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેનની મંજૂરી અપાઈ ગઈ છે જેથી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીને કામ સોંપેલું પરંતુ કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનું કામ કરતાં પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને નોટિસ ફટકારાઈ જેથી એજન્સીએ માર્ચ માસથી અધવચ્ચેથી જ કામગીરી બંધ કરી દીધી જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને ચાર જેટલી નોટિસો આપી છતાંય હજુ સુધી કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલ્યું નથી સ્થાનિકોએ સત્વરે પુલની કામગીરી પૂરી થાય તેવી માગણી કરી હવે આવા જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે કોમ ચાલુ કરો કેવી રીતે અમે સરકી સરકી નદીમાં જઈએ અને નદીમાં આ પથ્થરા ઉતરી કુદીને જવાનું ને લીસા પથરોમાં બેડે બેડે ચાલીને જવાનું એક તો આખો આપણને ખુદ ના પડતી હોય ધીરું ધીરું ઉતરીને જવું પડે છે કેટલું બધું થઈ ગયું આખું ચમાસું બધું ગયું તાનું બંધ છે કોન્ટ્રાક્ટર નું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે જ્યાં ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને બનાસકાંઠાના થડી જાગીરદાર થાદીનો વિવાદ સંભાવનું નામ નથી લઈ રહ્યો મહંત બળદેવનાથની અધ્યક્ષતામાં રાજપૂત સમાજની બેઠક મળી મહંતના નિધન બાદ જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુ તેમજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને બ્રાહ્મણો દ્વારા જાગીર મઠના નવા મહંત તરીકે શંકરપુરીને બેસાડવામાં આવ્યા શંકરપુરીને જાગીરમઠમાં ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યો છે વાદ વિવાદ મહંત જગદીશપુરીજી હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદીને લઈને વિવાદ થયો છે એક મંથ દેવ થઈ જાય અને બીજા મંતની એ ડેટ બોડી પડી હોય અને નવા મંતને નિમણૂક કરવામાં આવે છે એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી ભળી જાગીર મઠ મારું છે મારું રહેશે આકાશ ને પતળ એક થઈ જાય છે તો ઘરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી અને એમનો કોઈ ઇલાજ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચલો દેવદરબાર સુધી એમને આપી છે તમારું બાવાનું આમાં છે છે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જયારે મોણિકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરી ના દરબાર થી મેળવવામાં આવેલા છે બાકી આજે દરબાર નું છે અને દેવ દરબાર નું જ રહેવાનું છે રાજ્યમાં ઈ કેવાયસી કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો અંબાજીમાં ઈ કેવાયસી કરાવવા માટે લોકો ધરમધક્કા ખાવા મજબૂર છે અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ઈ કેવાયસી કરાવવા મોટી મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ઇ કેવાયસીની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે જેના કારણે અરજદારોનું કામ અટવાય છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે કેવાયસી કરવા માટે આવેલું છું પણ બે ત્રણ દાડાથી સરો ડાઉન ચાલે છે એટલે થોડી તકલીફ પડી રહી છે ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ આવે છે તો કોમ્પ્યુટરમાં એકના મતલબ બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે અંબાજી ગ્રામ પંચાયતમાં અંબાજી ગામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે પણ પણ ડાઉનના હિસાબે તકલીફ પડે છે ઈ માં અત્યારે અંબાજીમાં ઈ નો કાર્યક્રમ છેલ્લા દસેક દિવસથી ચાલુ છે પૂરજોશમાં પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક એ ખૂબ જ છે પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ઈ કેવાયસી કરવા માટે લોકો આવી રહ્યા છે બરાબર પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય સર બરાબર તો ઈ કેવાયસી લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ ભાવકલ ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની નવ હજાર સાયકલ ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમ લોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું જોકે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું કે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલ અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે તો પછી ત્રણ હજાર આપીને છ હજાર તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે મહીસાગર જિલ્લાના કલેક્ટરનો કથિત વિડિયો વાયરલ થતાં રોષ જોવા મળ્યો લુણાવાડામાં કોંગ્રેસ અને આપના ત્રણ ધારાસભ્યોએ સંવિધાન દિવસ પર રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય અનંત પટેલ ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવાએ સમર્થકો સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો કલેક્ટર એક વર્ગ માટે દ્વેષભાવ રાખી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવી

આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે એવી સ્થિતિ પડે છે ફાયર વિભાગમાં કુલ મહેકમ બસો બાવીસ સામે એકસો આઠ કર્મચારીઓ જ ફરજ બજાવે છે જ્યારે બાકીની જગ્યાઓ ખાલી છે ફાયર બ્રિગેડ પાસે હાઈ બિલ્ડિંગમાં આગની ઘટના બને તો રેસ્ક્યુના પૂરતા સાધનો પણ નથી એવો વિપક્ષ કહે છે જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજી કોઈ સાધનો નથી અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોક વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પડે સ્ટાફ નથી અને ખાસ કરીને હું તમને કહું હાઈરેજ બિલ્ડિંગ હોય ન્યા કોઈ એવા બનાવ આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી સો અગિયાર ફાયર ઓફિસર અને ફાયરમેન અને ડ્રાઈવરોની

ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી ગુજરાતનો બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા ચાર આરોપીઓની ખેડાના ઉટરડીના મુવાડા ગામેથી તેમણે ધરપકડ કરી હતી મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય ત્રણ આરોપીઓ ઝડપાયા મકાન માલિકને ના મિત્ર ના મિત્ર હોય અહીંયા રાત્રે રોકા રહેવા માટે આપવામાં આવેલા હતા આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા કર્મચારી ખાતી હોસ્પિટલ કોબાના વધુ ચાર આરોપીઓની રોજ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આજે અમદાવાદ ખાતે તેની પીસી બનવામાં આવી આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉટરડીના મુવાડા ગામ છે ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે તબેલો છે તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સુતા હતા ત્યારે ઘર માલિક સાથે ન્યૂઝ ગુજરાતી વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય ને રાત્રે રહેવા હોય તેની વાત કરતા હતા જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા આગળ આ જે ફાર્મ હાઉસ છે તેના જે કાકા તમે સાથે વાત કરીશું જે આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી મારું નામ જયંતિભાઈ પટેલ બરાબર અમે લગભગ પચીસ ત્રીસ વર્ષથી ઓસી એન્જિનિયરિંગના જે ઓમપ્રકાશભાઈ છે બરાબર એમના ફોન ફોન આવ્યો કે ચાર સંબંધી આવે છે બરાબર એમને ખાલી ખાવા પીવાનું કશું ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ બરાબર મારા બાબાને એવું કહ્યું અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા ખાલી ઊંઘવા માટે આવતા દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં એમને ખાલી ઊંઘવા આવતા અને જતા રહ્યા હતા કાલે રાત્રે શું બન્યું કાલે રાત્રે સાડા અગિયાર ની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો બહાર ઊંઘ્યો મારું મોડું ખોલ્યું મને કે તમારું નામ મેં કહ્યું મારું નામ જયંતિભાઈ પટેલ અમે ક્રાઇમમાંથી આવીએ છીએ તમારા ત્યાં ચાર મહેમાન કોઈ આવ્યા છે છે બરાબર હું જૂઠો બોલ્યો નહીં સાચું હતું હાથું કહ્યું કેટલા દિવસથી મેં કહ્યું બે દિવસથી આવે છે તો સાજે સાજે ઊંઘવા જ આવે છે બાકી કંઈ નહીં પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા એવું કહ્યું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી હતા મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત કે હાજી ને મારો બાબો મારા બાબાને પણ લઈ જાય છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળાએ સાહેબે એવું મને કહ્યું કે કાલે આવતી કાલે સવારમાં અગિયાર થી બાર ની વચ્ચે અથવા બે થી ત્રણ ના ગારા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરી પાછો મોકલી દઈશું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી ચિરાગ રાજપૂત મિલિંદ પટેલ સહિતના લોકો રાત્રે સુવા આવતા દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં બહાર આવશે અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખેડૂતો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો સાણંદના નિદ્રાડ ગામના વ્યક્તિનો હોસ્પિટલે જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે હાથના દુખાવાની સમસ્યા સાથે ગયેલા દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દી ભીખાજી ડાભીનું મોત થયાનો પરિવારનો આરોપ છે પરિજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જીઓપ્લાસ્ટી કરી દીધી હોવાનો પણ આરોપ છે મૃતક ભીખાજીના પુત્ર બિપિનભાઈ નોંધાવશે ફરિયાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે એક પછી એક કૌભાંડો હોસ્પિટલના સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ નજીક નિધ્રાળ ગામના ભીખાજી ડાભીનું પણ ખ્યાતિ હોસ્પિટલની ભૂલના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે અને તેમના પુત્ર જે છે વિપિનભાઈ ડાભી કે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું કે શું આખી સંપૂર્ણ ઘટના છે વિપિનભાઈ જે તમારા પિતાનું ખ્યાતિ હોસ્પિટલના ભૂલના કારણે મોત થયો હોવાનું તમને લાગી રહ્યું છે શું આખી ઘટના છે મારા ફાધરને એક ડાબા હાથમાં ખાલી નોર્મલ દુખાવો હતો અમે એક ખાનગી હોસ્પિટલમાં દેખાડ્યું હતું કે ખાનગી હોસ્પિટલને અમને ખ્યાતિ હોસ્પિટલનું રેફર કર્યું હતું અમે ખ્યાતિ હોસ્પિટલ ગયા એટલે પપ્પાએ પપ્પાનું જોયું હતું કે આ નોર્મલ જ છે એ લોકોએ કીધું પછી સાડા ત્રણ ચાર વાગે એ લોકોએ છે ને એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખી અમને જાણ કર્યા વગર પછી સાડા સાત વાગે એમની તબિયત બહુ જ ખરાબ એટલે અતિશય સિરિયસ કેસ થઈ ગયો હતો પછી અમને લોકોને મને મારા ભાઈને બોલાયા સાઈન કરાવડાય કે કરવી જ પડશે એટલે અમે લોકોએ કરી પછી બે દિવસ પછી એમને રજા બી આપી દીધી પછી અમે ઘરે લઈ ગયા તો એમને બેગ પાછળ બધું છે ને આડઅસરો ઊભી થવા માંડી પછી અમે એમને બોપલમાં શિફ્ટ કર્યા એટલે બોપલવાળા ડૉક્ટર અમારા સગા સંબંધી હતા એટલે એમને એવું કીધું કે આમનું હાર્ટ વીસ ટકા પંપ કરે છે જીવવાનો બહુ ઓછો ચાન્સ છે પછી જેમ તેમ કરીને એ લોકોએ ચાલુ રહ્યું પછી અમને ચાર પાંચ દિવસ પછી એમને બી રજા આપી દીધી સારું થઈ ગયું થોડા દિવસ પછી પપ્પાને અચાનક જ એ મૃત્યુ પામ્યા ઓકે આ ક્યારની ઘટના છે કયા વર્ષમાં આ બન્યું તો કયા મહિનામાં કયા વર્ષમાં સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે લઈ ગયા હતા દવાખાને અને એમને એક મહિના પછી એક મહિનાને થોડા દિવસ પછી એ એમણે એક્સપાયર થઈ ગયા હતા ઓકે તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ ખ્યાતિ હોસ્પિટલની ભૂલ જે છે એના કારણે આ મોત થયું આ જે આ કૌભાંડ નીકળ્યા છે ખેતી હોસ્પિટલના એના કારણે અમને બી લાગ્યું કે અમારી જોડે બી આ કૌભાંડ થયેલું છે અને અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કૌભાંડ કોઈ બીજાના મા બાપ કે ભાઈ કે સગાવાલા જોડે ના થાય એટલા માટે આ કરી રહ્યા છીએ બસ અમે બી કેસ કરશું અને આના આગળ પગલાં બી ભરશું કે આ લોકોને સજા થવી જોઈએ આ જો આ ગોલ્ડ મેડલિસ્ટ જો આવું કરી શકતા હોય તો બીજા ડૉક્ટર બી આવું કરી શકશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથી ઝડપાયેલા નકલી આઈએસ અધિકારીના એક બાદ એક કારનામાં સામે આવી રહ્યા છે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવમાં લેનાર અને છેતરપિંડી કરનાર મેહુલ શાહનો વધુ એક વિડિયો સામે આવ્યો જેમાંથી એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વીડિયો પણ જોવા મળે છે મેહુલ શાહ આ પ્રકારના વિડીયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું પણ સામે આવ્યું